અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા સ્કૂલ ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત વિદ્યાર્થીનીઓ ગયા તાસમાં આપણે પ્રકરણ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત તેમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનોનું ભારત સંઘમાં વિલીનીકરણ આ મુદ્દા વિશે અભ્યાસ કરી ગયા હતા બરાબર ને આજે આપણે આપણા આજના તાસમાં વર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ અને બીજો મુદ્દો વર્તમાન ભારત આશા અને વિકાસ આ બે મુદ્દા વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો મુદ્દો પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ વિદ્યાર્થીનીઓ ધ્યાન આપજો ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવી યોજના પંચનો આરંભ કર્યો હતો ઈસવીસન ઓગણીસો પચાસમાં શું થયું હતું તો આપણો ભારત દેશ આપણા ભારત દેશમાં ભારત સરકારે બંધારણના ધ્યેયો ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સરકારે બંધારણના ધ્યેયો બરાબર ને બંધારણ અમલમાં આવ્યું હતું ઓગણીસો પચાસમાં અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો આરંભ પ્રારંભ કર્યો હતો આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે આજે આ આયોજન પંચ કયા નામે ઓળખાય છે નીતિ આયોગ આ આયોજન પંચમાં નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે આ આયોજન પંચના કોનો સમાવેશ થાય છે નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ આ આયોજન પંચમાં કરવામાં આવ્યો હતો તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે અને અધ્યક્ષપદે કોણ હોય છે વડાપ્રધાન ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા અને ટૂંકા ગાળા એમ બે ઉદ્દેશ્ય ધરાવે છે ભારતનું આર્થિક આયોજન કયા બે ઉદ્દેશ્ય ધરાવે છે લાંબા ગાળા ગાળા અને આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યમાં ઝડપી અને આર્થિક વૃદ્ધિ અને વિકાસ ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ આર્થિક અસમાનતામાં ઘટાડો પૂર્વ પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશ્યો નો ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી પંચવર્ષીય યોજનાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ આર્થિક અસમાનતામાં ઘટાડો થવો જોઈએ પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી જોઈએ સ્વાવલંબન ભાવ સ્થિરતા અને શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશ્યોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી પ્રથમ પંચવર્ષીય યોજના ઈસવીસન ઓગણીસોને એકાવનથી છપ્પન દરમિયાન હાથ ધરવામાં આવી હતી પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે હાથ ધરવામાં આવી તો ઈસ્વીસન એકાવનથી છપ્પન દરમિયાન હાથ ધરવામાં આવી પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા અને આ સમયગાળા દરમિયાન ઘણા બધા આર્થિક વિકાસના દેશના વિકાસના પ્રયત્નો થયા ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોને સ્થાપના કરવામાં આવી અને ઔદ્યોગિક વિકાસના હેતુથી ધ્યેયથી ભારે અને પાયાના ઉદ્યોગીની સ્થાપના કરવામાં આવી ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદઅંશે સ્વાવલંબી બની શક્યા છીએ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની

વધારો કરવા માટે પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાંઓ ભરવામાં આવ્યા છે સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકે છે આપણી સ્વત આપણો દેશ જ્યારે સ્વતંત્ર થઈ ગયો બરાબર ત્યારબાદ ગરીબી ઘટાડવા દેશમાંથી અને આર્થિક અસમાનતામાં ઘટાડો કરવા માટે એટલે કે ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો અમલમાં મૂકેલ છે વર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાડીક આવકમાં વધારો થયો છે વર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે આપણી રાષ્ટ્રીય આવક અને માથાડી આવકમાં વધારો થયો છે પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી અને ગરીબોની સંખ્યામાં અત્યારે આપણે જોઈએ તો ઘટાડો થઈ શક્યો નથી આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર છે આ માટે શું જવાબદાર છે તો આપણા દેશમાં વધતી જતી વસ્તી બરાબર ને વસ્તી વધારો એટલો બધો વધી ગયો છે જેને કારણે ગરીબીના પ્રમાણમાં દિન પ્રતિદિન વધારો આપણને દેખાઈ આવે છે આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા રોજગારીની તકો વધારવા અને શિક્ષણનો પ્રચાર અથવા પ્રસાર કરવા આવશ્યક ચીજ વસ્તુઓ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે બરાબર સરકાર આવા ગરીબ લોકો માટે ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા માટે રોજગારીની તકો વધારવા અને શિક્ષણનો પ્રચાર પ્રસાર અને ચીજવસ્તુઓ ગરીબોને મળી રહે તે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે તે માટે આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છે અને આપણે આપણા ભારત દેશમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છે સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે અને શિક્ષણનું પ્રમાણ એ સાક્ષરતાનું દર વધ્યો છે તેને કારણે શું થયું છે કે સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે બાળ મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે અને શિક્ષણનું સ્તર ઊંચું ને ઊંચું વધવા લાગ્યું છે હવે આપણે જોઈએ બીજો મુદ્દો વર્તમાન ભારત એટલે આશા અને વિકાસ આ મુદ્દા વિશે અભ્યાસ કરીએ તો ચાલો આપણે જોઈએ આઝાદીના આટલા વર્ષો બાદ આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી બંધારણમાં નક્કી કરેલા આદર્શોને આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા આ પ્રશ્નનો ઉકેલ આપણે મેળવીએ તો ભારત આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખે છે અત્યારે પણ ભારતમાં લોકશાહી ચાલે જ છે આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી નહીં શકે બરાબર ને પહેલાના જમાનામાં વિદેશી વિવેચકોનું શું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં ટકી શકશે નહીં આ બધી જ આશંકાઓ નિર્મૂક સાબિત થઈ છે નિર્મૂળ સાબિત થઈ છે બરાબર છે આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય છે બરાબર ભારતમાં નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલ છે અને ભારતમાં નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલ છે ભારતમાં પ્રેસ સ્વતંત્રતા છે નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે બરાબર છે તટસ્થ ન્યાયતંત્ર આપણા ભારત દેશમાં છે આ ઉપરાંત ભાષાકીય વિવિધતા ઘણા બધા લોકો જે છે અલગ અલગ ભાષા બોલે છે એના માટે પણ લોકોને સ્વતંત્રતા છે અને ધાર્મિક વિવિધતા અને ઘણા બધા ધર્મના લોકો આપણા ભારત દેશમાં વસે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જેટલા પણ ધર્મના લોકો છે એ આપણા ભારત દેશમાં છે તો ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે એ બધા લોકો સાથે હળીમળીને રહે છે વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વિકાસ સાધ્યો છે અને ધીમે ધીમે સ્વતંત્રતા પછી આપણા ભારત દેશે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વધારો સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે અને તેની સાથે બરોબરી સાધી છે મર્યાદિત અને અલ્પ સાધનો સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધી સમસ્યા હોવા છતાં ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોનો વિકાસ નોંધપાત્ર કહી શકાય બરાબર ને ટેકનોલોજીની બાબતમાં દિન પ્રતિદિન આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતોમય શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે ઉદ્યોગોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા ખનિજ તેલ ટેલિકમ્યુનિકેશન્સ સ્ટીલ ખાતર સિમેન્ટ પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાર ભરી છે બરાબર છે ને ઉદ્યોગોની વાત આપણે કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઉર્જા ખનીજ તેલ હોય ટેલિકોન્ કોમ્યુનિકેશન્સ હોય સ્ટીલ ખાતર સિમેન્ટ પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં પણ ખૂબ જ આગળ છે આપણો ભારત દેશ અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિવિધ પ્રકારના જીએસએલવી તૈયાર કર્યા છે સેટેલાઇટ તૈયાર કર્યા છે બરાબર આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ છે આ ઉપરાંત શું કર્યું છે આપણે ભારત દેશે કે ઘણા બધા ઉપગ્રહો છોડ્યા છે અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ છે અને પ્રગતિ છે ભારત દેશની વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે બરાબર ને અને વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જેણે ભારતના વિકાસની ભારતના સિદ્ધિઓની નોંધ લીધી છે ભારતીય પરંપરાઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્ત્વ છે વિશ્વના દેશોએ સ્વીકારેલ છે બરાબર છે ને તેનું શ્રેય ઉદાહરણ યોગનું મહત્ત્વ એ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે એકવીસ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે યુ એન યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ જાહેર કરેલ છે જૂન એકવીસના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે બરાબર વિકાસમાં ભારત ઉજ્જવળ પંથે હરણફાર ભરી રહેલ છે અને દિન પ્રતિદિન ભારત વિકાસ માટેના ઘણા બધા પ્રયત્નો કરી રહ્યો છે આપણો ભારત દેશ બરાબર ને વિદ્યાર્થીનીઓ તો આજે આપણે જે બે મુદ્દા જોઈ ગયા એ બંને મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે આ ઉપરાંત જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરી તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના છે અહીં આપણો તાસ અને આપણો પ્રકરણ આઠ પૂર્ણ થાય છે થેન્ક યુ